ના ગૃહપ્રધાન અનિલ વિજ કોરોનાથી સંક્રમિત થયા 67 વર્ષીય પ્રધાને કોરોનાની વેક્સિનના ટ્રાયલ માટે એક ડોઝ પણ લીધો હતો જે બાદ તેઓ પોઝિટિવ આવ્યા છે પ્રધાને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ અંબાલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે તો અનિલ વિજે 20 નવેમ્બરે કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ દરમિયાન વેક્સિનનો એક ડોઝ લીધો હતો તેમણે જાહેરાત પણ કરી હતી કે પોતે વોલેન્ટિયર બની રહ્યા છે પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ તેમને બીજો ડોઝ આપવાનો હતો સાથે જ તબીબો તેમની શરીરમાં એન્ટીબોડી બનવાનો ટેસ્ટ પણ કરવાના હતા ટ્રાયલ દરમિયાન વિજની સાથે પ્રથમ ડોઝ 200 વોલેન્ટિયર્સને અપાયો આ મામલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે પણ સ્પષ્ટતા કરી છે કે એન્ટીબોડીઝ બિલ્ડઅપ થવા માટે રસીકરણના બીજા ડોઝ બાદ થોડો સમય લાગે છે અનિલ વિજના કેસમાં હજુ એક જ ડોઝ આપવામાં આવ્યો હતો આરોગ્ય મંત્રીએ રસી લીધા બાદ તરત જ કોઈ મુલાકાત લીધી હોય અને કોરોનાથી સંક્રમિત થયા હોય અથવા તેમણે ક્યારેક રસી લીધી છે અને સંક્રમિત થયા છે તેનું નિવેદન નથી એટલે કે આ બાબત તપાસનો વિષય છે હમણાં હાલમાં આપણી પાસે એવા પણ સમાચાર છે કે ફાઇઝર કંપનીની રસી 95% સફળ છે તેમજ અન્ય રસીઓ પણ 70-95% સફળ હોય તેવું જણાય છે એટલે કે આ સમાચાર નિરાશાજનક નથી વેક્સિન જ્યારે બજારમાં આવે લોકો લે અને આમાં આનું પરિણામ ના મળે તો જ નિષ્ફળ કહેવાય